હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો સબ્જેક્ટ છે, જો તમે ધોરણ 8 પાસ છો તો 10 કે 12 કર્યા વગર તમે ડાયરેક્ટ બીએ બીકોમ થઈ શકો છો. હા, માન્યમાં નહીં આવતું ને. આપણે જોઈએ છીએ કે કેવી રીતે તે શક્ય છે તે. જો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તેથી જ મને મોટિવેશન મળે અને વધારે સારો વિડીયો બનાવવાની પ્રેરણા મળે અને ન્યૂ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવાની તક મળે. તો આપણે જોઈએ છીએ કે ડાયરેક્ટ ધોરણ 8 પછી 10 બાર કર્યા વગર બીએ બીકોમ કઈ રીતે કેવી રીતે શક્ય છે. તો કે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, જેમાં ઘણા લોકોએ છોડી દીધું હોય, ફેમિલી ઇન્કમની પ્રોબ્લેમ હોય, અથવા તો મેરેજ પછી કોઈ ગર્લ્સે છોડી દીધું હોય, ફીઝની પ્રોબ્લેમ હોય, કંઈ પણ ટાઈમનો પ્રોબ્લેમ હોય, તો એ લોકોએ છોડી દીધા ખાસો ટાઈમ થઈ ગયો હોય, પછી પણ તે એ લોકોને બીએ કે બીકોમ કરવું હોય તો અત્યારે કેવું, આપણે 10th કે 12th પાસ કર્યા પછી થાય. પણ બાબા સાહેબ આંબેડકર કે તેમાં તમે ડાયરેક્ટ એક્ઝામ ભરી શકો છો. તો કઈ રીતે, તો આપણે જાણીશું કોણ કરી શકે, ફીસ શું છે, પરીક્ષાના પેપર કેટલા છે, ટાઈમ શું છે, તે સરકાર માન્ય છે કે કેમ, એ બધું જ તમને આ વિડીયોઝમાં મળશે. તો છેક સુધી બન્યા રહેશો. હવે ધોરણ 8 પાસ અથવા તો 10 ન પાસ, અરે તેમાં તો એવું પણ કીધેલું છે કે ધોરણ 5 હોય અને લખીને વાંચી શકતા હોય તો પણ એ એક્ઝામ આપી શકે છે. હવે આપણે જોઈશું કે શું કરવાનું. તો એક એવો કોર્સ છે BPP, એટલે બેચલર પ્રિપેરેટરી પ્રોગ્રામ, એ એક્ઝામ તમારે આપવી પડે. 8 પાસ હોય તેને તે એક્ઝામ આપવાની. એ એક્ઝામ આપ્યા પછી તમે ડાયરેક્ટ બીએ કે બીકોમ કરી શકો છો. હવે તો તેની ફીસ શું છે, તો કે 900 રૂપિયાની ફીસ છે. તો આપણે બીજો ક્વેશ્ચન થાય કે આ જે કોર્સ છે એ રેગ્યુલર છે, તો ના, રેગ્યુલર હાજરી આપવાની કોઈ જરૂરી નથી હોતી. આ કોર્સ છે તમારે જે તે ત્યાં યુનિવર્સિટી તમારે નજીક થતી હોય ત્યાંથી આપણે ફોર્મ ફિલઅપ કરી શકીએ છીએ. તો એની શું ટાઈમ છે, તો કે એની ટાઈમ લિમિટ છે 6 મંથ વધુમાં. તો હવે જો 6 મંથમાં કોઈ પાસ ન થઈ શકે તો વધુમાં વધુ 2 યર, એટલે કે 2 વર્ષમાં પાસ થાય. એની એક્ઝામ મેથડ છે તો 3 કલાકની પેપર હોય છે, તેમાં 30 MCQ હોય છે અને 20 માર્ક્સની ટૂંક નોંધ હોય છે. એટલે એક પેપર 50 માર્ક્સનું હોય છે, એમ 2 પેપર 100 માર્ક્સના હોય છે. એમાંથી આપણે 36 માર્ક્સ લાવવાના હોય છે, એટલે એક પેપરમાં 18 માર્ક્સ આવે અને બીજામાં 18, એટલે 36 માર્ક્સે સ્ટુડન્ટ પાસ ગણાય છે. પાસિંગ માર્ક્સ છે 36. હવે આપણે એનું જોઈએ કે રેગ્યુલર કોર્સ છે, ધોરણ 12 ને સમકક્ષ નથી, આગળ અભ્યાસક્રમ માટે વેલિડ છે કે નહીં. તો આ છે એ સરકાર માન્ય છે અને વેલિડ છે. તમે આગળ કોઈ પણ આ ડિગ્રી ઉપર સ્ટડી કરી શકો છો. હવે આપને એમ થાય છે કે આ BPP માટે ફોર્મ ક્યારે ભરાય છે, તો અત્યારે કન્ટિન્યુઅસ છે અને 31/7/2019 ત્યાં સુધી આની લાસ્ટ ડેટ છે. જો તમે આ વિડીયો જોતા હો અને 31/7 જતી રહી હોય તો ટેન્શન નહીં લેતા. વર્ષમાં 2 વખત આ ફોર્મ ભરાય છે, જાન્યુઆરીમાં પણ ભરાય છે. પરંતુ તમે આમની વેબસાઇટ પર જઈને બધું જોઈ શકો છો. તેની વેબસાઇટ છે www.baou.edu.in, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. જેમ મેં તમને આગળ કીધું એમ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં પણ થાય છે, પણ એ હિન્દી અને અંગ્રેજીમાં થાય છે. બાબા સાહેબ આંબેડકરમાં તમને ગુજરાતીમાં તક આપેલી છે કે તમે બીએ બીકોમ ગુજરાતી મીડિયમમાં પણ કરી શકો છો. તો હવે આપણે જોઈએ છીએ આગળ તમે કઈ રીતે કરી શકશો. તો એ છે, તમારે કોઈ તમારા ડિસ્ટ્રિક્ટની નજીક ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે. તો હવે તમને એવું થશે કે કઈ રીતે શોધવું. તો તમે જો ગૂગલમાં જઈને, મેં ઉપર અહીંયા દેખાડેલું છે, પહેલાં તમને પેપર દેખાશે અને આગળ જતાં જ તમે તમારા બ્રાઉઝરમાં લખી શકશો. પેલી એમની વેબસાઇટ આવે છે www.baou.edu.in, અને એમાં તમે પહેલાં સર્ચ કરો તમારો કોર્સ. અને મેં અત્યારે લખેલું છે ગાંધીનગર, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો તમને એ ગો કરો તમે, એટલે તમને એનો મેપ દેખાશે કે તમારે નજીક કઈ યુનિવર્સિટી છે, તમે ક્યાં ફોર્મ ફિલઅપ કરી શકશો.
ત્યાં જઈને તમે ફોર્મ ઓનલાઈન ભરી શકો છો, તેની પણ કોઈ ફીસ નથી. તમે ત્યાંથી એની પ્રિન્ટ આઉટ નીકાળી અને પછી તમારા જરૂરી ડોક્યુમેન્ટ ત્યાં સબમિટ કરી એટલે તમારું જે એડમિશન છે એ કન્ફર્મ છે, અને ત્યાંથી જ તમને એ જે બુક્સ છે એ પ્રોવાઈડ કરે છે અને તમે ઘર બેઠા અભ્યાસ કરી શકો છો. તો જો મિત્ર આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.